जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरं यो भक्तौ प्रगति बभूव दया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमः सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो प्राणाधार प्राण प्रिय सुखकर दुखहर प्राणनाथ प्रियवर श्री घनश्याम महाराजाय नमः हे काकी वनवासी कंद फूल फलासी अति कृशतनु महादयालु श्री नीलकंठ वर्णी राजाय नमः सदानंदायने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय श्री गोपालानंद स्वामी ने नमो नमः हरिगुरु तुल्य श्री मुक्तानंद मुने पंडित परवर नित्यानंद मुने कविवर ब्रह्मानंद स्वामी ने सद्गुरु गुणादितानंद स्वामी ने सद्गुरु निष्कवान स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः मम मोक्षदातृ गुरुवर्य श्री राधारमण स्वामी ने नमो नमः भक्तराज दादा खाचरादिभ्यः हरिभक्तेभ्यः नमो नमः सर्वप्रगट सद्गुरुभ्यो नमो नमः सर्वसद्भ्यो हरिभक्तेभ्यश्च नमो विक्रम संवत 2073 वैशाख वद दशम रविवार तारीख 21/5/2017 कुंडल धाम भजन हॉल वाला भक्तों आवती काले वैशाख वद एकादशी उपवास छे अपरा एकादशी काले छे माटे बधा भक्तों व्रत करे अने भगवान नु भजन करे वचनामृतमां बे वात ऊपर महाराजे वारंवार दबाण आप्युं छे अने ये बे वात दरेकने माटे महासुखदायक छे कल्याण करवू होय एने अति उपयोगी छे एक आत्मज्ञाननी वात छे ने बीजी परमात्माना महात्म्य ज्ञाननी वात छे आ बे ज्ञानमां बे समजणमां जेटली कसर होय छे એટલી એને બધી વાતે કસર રહે છે કોઈ પણ સંત હોય કોઈ પણ હરિભગત હોય કોઈ પણ બહેન હોય ત્યાગી યા ગ્રહી
આ બધાયને આ બે વાતનો અભ્યાસ કરવો પડે છે. એનો આગ્રહ ભગવાને પોતે બહુ રાખ્યો છે. વચનામૃતનો કોઈ પાઠ કરી જાય, કોઈ વચનામૃત આખું એક ધ્યાનથી સાંભળી જાય, વાંચે, વિચારે, પૂર્વાપરના અનુસંધાન સાથે એનું તારણ કાઢે, તો એને આ વાત પકડાઈ જાય કે મહારાજને આ વાત ઉપર કેટલો બધો આગ્રહ છે. કેવળ આત્મજ્ઞાનથી પણ સંપૂર્ણ આપણું ભલું થતું નથી, અને આત્મજ્ઞાનને સિદ્ધ કર્યા વિના ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને ધારવાની આપણામાં શક્તિ કેપેસિટી આવતી નથી. એક જ્ઞાન પાત્ર છે અને બીજું જ્ઞાન એ પાત્રમાં ભરવાનો આનંદ છે. આનંદ એ પરમાત્માનો મહિમા છે, પાત્ર એ આત્માની દ્રઢતા છે. હું આત્મા એવી આપણે બધા ઘણું બધું કરીએ છીએ, પરંતુ થોડો આનો અભ્યાસ જો નહીં કર્યો હોય તો થોડી મુશ્કેલી તો રહેશે. જ્યાં સુધી બધું સરખું ચાલતું હોય, સુખ હોય, શાંતિ હોય, ત્યાં સુધી કોઈ તકલીફ નથી. પરંતુ આપણી માનેલી બધી માયિક વ્યવસ્થાઓ જ્યારે બગડવા માંડે, ત્યારે પોતાને આત્મા ન માનતા હોઈએ અને ભગવાનનો યથાર્થ મહિમાએ સહિત જો નિશ્ચય ન હોય તો મુજારો બહુ થાય. ગમે એમ બીજા ટેકો આપે, બળ આપે, હૂંફ આપે, વાત કરે, પણ કોઈ રીતે શાંતિ થાય નહીં. ઉદ્વેગ હેઠો બેહે નહીં, ભય શાંત થાય નહીં, ચિંતા ઘેરી વળે. જીવનમાં સામાન્ય આવતા માન અપમાન કે દૈહિક સુખ દુઃખથી પાર ઉતરવા માટે શરીરથી ભિન્ન આત્મા પોતાને માનવો જ જોઈએ એવો મહારાજનો આગ્રહ બહુ છે. અને મૃત્યુ વેળા જેવા મહાદુઃખને તરી જવા માટે ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત આશરો, આશરારૂપી વહાણ અતિ જરૂરી હોય. મહારાજે વારંવાર એની બહુ જ વાતો કરી છે, દોહરાય દોહરાય કર્યું છે. કદાચ આપણું ધ્યાન બહુ ત્યાં નહીં હોય, કરવા જેવું નહીં લાગતું હોય, પરંતુ શ્રીજી મહારાજનું ધ્યાન ત્યાં બહુ હતું ને એમને એ જ કરવા જેવું લાગતું હતું. બીજું થાય ન થાય જીવને ઝાઝું નુકસાન નથી, પરંતુ આત્મજ્ઞાન ને મહાત્મા જ્ઞાન જો દ્રઢ નહીં થાય તો તકલીફ બહુ પડશે સાહેબ. ઝાઝી મુશ્કેલી થાય. માટે જો વાત મહારાજની સાચી લાગતી હોય તો એમાં ધ્યાન દેવું જોઈએ. બીજે થોડુંક ઓછું દેવાય તો હાલશે, બહુ એમાં ઝાઝું નુકસાન નથી. પણ આ કાચું રહેશે તો બહુ નડશે, ભીહી પડી જાય. આ તો ઠીક છે કે મોત હજી સામે બહુ દેખાણું નથી, એટલે આપણે હસતા રહીએ,
પણ મોં ધામી જાય ને ત્યારે હસતું રહેવું હોય તો આત્મજ્ઞાન ને મહાત્મ જ્ઞાન પાકવું જોઈએ. પછી મોત પણ આપણો ચહેરો ઉદાસી ન કરી શકે. પછી મોતમાં એ તાકાત નથી કે આપણા હસતા મુખારવિંદની રેખાને એ બગાડી શકે. પરંતુ આ કામ કરે છે કોણ? ધ્યાન દઈને આની પાછળ કોણ પડ્યું છે? મહારાજ તો કહેતા હતા કે એ બે જ્ઞાન અમે દ્રઢ કર્યા છે તો અમે સુરત, વડોદરા, અમદાવાદ જઈએ છીએ અને ત્યાં અમારું ખૂબ માન સન્માન વગેરે થાય છે, છતાંય અમને ક્યાંય બંધાઈ જવાતું નથી, ક્યાંય એમાં અમારું ચિત્ત ખેંચાતું નથી, નથી સારું લાગતું. કેમ જે અમને આ બે વાત દ્રઢ થયેલી છે અને જે કોઈ પણ આ બે વાત દ્રઢ કરે એને અમારી જેમ જ નિર્બંધ રહેવાય, બાકી બંધન થઈ જવાની શક્યતા બહુ છે. જ્યાં હોય ત્યાં બંધન થઈ જાય, જીવને ઘડીએ ઘડીએ બંધન થઈ જાય. હાવ તુચ્છ બાબત હોય એમાંય જીવને સુખ મનાઈ જાય, સારું લાગે, એનું ચિંતન થાય, ત્યાંય મન જાય, ભજન બગડે. ઝાઝું દ્રવ્ય, ઝાઝું સન્માન, ઝાઝું બધું એવું આ જગતમાં કંઈક સારું ગણાતું હોય તેવું મળી જાય તો જીવને એ ગમી જાય ખરું. આનો અર્થ એ થયો કે એને જોઈએ એવો હજી આ બે વાતનો દ્રઢાવ નથી કે હું આત્મા અને મારામાં પરમાત્મા, હું ધામ મારામાં ધામી. આટલું જ સત્ય છે, બાકી બધું ખોટું છે, આભાસ છે, આજ છે અને કાલ નથી, માટે મિથ્યા છે. અને આમેય હું અને તમે ભલા કોણ નથી જાણતા કે આ દેહ અને દુનિયા એક દિવસ નહીં હોય? કોને નથી ખબર? કોણ એટલી હદે અજ્ઞાની છે? આ બાળકો પણ નહીં, એને પણ એ તો ખબર છે અને પાકી ખબર છે કે હું એક દિવસ મરીશ. હું આ જગતમાં એક દિવસ નહોતો, હું આવ્યો છું, માટે મહેમાન છું. આવ્યા હોય એને મહેમાન કહેવાય, જે હોય જ એ તો પ્રોપર છે, સ્થાયી છે. પણ એવી ખબર પડે કે આ આવ્યા છે તો એ ખબર પડવી જ જોઈએ કે જવાના છે. આવ્યા હોય એને જવાનું હોય અને એને જ મહેમાન કહેવાય કે જેને જવાનું હોય. તો હું અને તમે એટલી હદે કોણ અજ્ઞાની છીએ કે આપણે પોતાને મહેમાન તરીકે ન સમજતા હોઈએ, ન જાણતા હોઈએ? કોને ખબર નથી કે હું આવેલો છું અને એક દિવસ મારે જવાનું છે, નક્કી જવાનું છે. હું ગમે એટલું અહીંયા ભેગું કરું, મારા અધિકારમાં લઈ લઉં, બધાને વશ કરી દઉં, ડંકો વગાડી દઉં, પરંતુ એ બધું જ મેલીને મારે એકલાને આ શરીરમાંથી નીકળવું પડશે. આ શરીર ખુદ મારા હાથમાં નહીં રહે, મારે વશ નહીં રહે. હું લાખ ઈચ્છા રાખું કે હજી મારે આ શરીરને મારા કંટ્રોલમાં રાખવું છે, સાજું રાખવું છે, શક્તિશાળી રાખવું છે, પણ એ નહીં રહે. આપણે લાખ ઈચ્છીએ કે મારી આંખની જ્યોતિ, દ્રષ્ટિ જરાય મોળી ન પડવી જોઈએ, મારે કાનની શ્રવણ શક્તિ જરાય કમ ન થવી જોઈએ, મારા પગમાં ચાલવાની તાકાત એમનામ રહેવી જોઈએ, મારા બાવડામાં બળ એનું એ જ રહેવું જોઈએ, મારા વાળ કાળા ને કાળા રહેવા જોઈએ.
મારો ચહેરો ચમકતો અને કળચલી વિનાનો સદા યંગ રહેવો જોઈએ. અસંભવ, વો કભી નહીં હો સકતા. બધા ઈચ્છે છે તો એવું જ, પણ એવું થતું તો નથી જ. બધાએ કારણે સ્વીકારવો જ પડે છે, નમવું જ પડે છે. આ દુનિયામાં જન્મેલા હર કોઈ માનવીઓએ યુવાન રહેવા, લાંબુ જીવવા, નહીં મરવા પ્રયત્નો કરી લીધેલા છે. એમાં કોઈ સફળ થયું નથી. હજી પણ ધરતી ઉપર જન્મેલો માણસ એવા રાત દિવસ પ્રયત્નો કરે છે, અભ્યાસ કરે છે, સંશોધન કરે છે કે અમર પદ મળી જાય, આજ દુનિયામાં આજ દેહમાં કાયમ રહેવાનું મળી જાય, કાયમ યુવાન રહેવાય, મોત ન આવે. એની માટે આપણી કોશિશ ચાલુ છે. કદાચ એવું થઈ જાય એમ આપણને આશા છે. થતું નથી એટલે આપણને માનીએ છીએ કે નહીં થાય, ન જ થાય. પણ જો થતું હોય તો ગમે બહુ, સારું તો લાગે જ. કારણ કે આપણને દેહમાં દુનિયામાં બંધન છે, આને મૂકીને ક્યાંય જવું ગમતું નથી, કોઈને ગમતું નથી. જેનો દેહ કાળો છે, કદરૂપો છે, એને આ દેહમાંથી નીકળવું તો સાહેબ નહીં ગમતું. જેને બંગલો છે એને નથી મરવું ગમતું, જેને ઝૂંપડું છે એને મરવું નહીં ગમતું. કઈ બધાને સારું લાગે છે, વાલું લાગે છે, આધાર લાગે છે. એટલે જીવ બિચારા પ્રયત્ન કર્યા કરે છે કે કદાચ હજી જીવી જાઉં, હજી થોડા વર યુવાન રહું, હજી જેમ સાંભળતો એમ સાંભળું, જેમ દોડતો એમ દોડું, જેમ ઠેકડા મારતો એમ મારું, જેમ કામ કરતો એમ કરું, હજી એવો ને એવો હું આમ 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 તેમ. ક્યાં કોઈને રહ્યું એવું ને એવું, કોઈનું કાંઈ રહ્યું? ભાળીએ એમ બધા જાય જ છે ને. હું જઈશ, તમે જશો. આપણી બહુ દેશી સારી સુંદર કહેવત છે, વારા પછી વારો, મે પછી ગારો, આજ મારો ને કાલ તારો. આ સત્યને આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ, તો પણ એને સ્વીકારતા નથી, સ્વીકારવું ગમતું નથી. એ અણગમતું સત્ય છે. માણસને કડવું સત્ય ગળી જવું, સ્વીકારી લેવું ફાવતું નથી સાહેબ. મીઠું સત્ય બધાય સ્વીકારે, પણ સત્ય મીઠું જ હોય એવું માનવું ઠીક નથી. સત્ય ક્યારેક કડવું ઝેર હોય છે. બેહદ નપસંદ હોય છે, બેહદ. પરંતુ સત્ય એને કહેવાય, સ્વીકારવું જ પડે. એમાં આપણું હાલે જ નહીં. એ જોતું ન હોય પણ લેવું જ પડે. એ રાખવું ન હોય સાહેબ, રાખવું જ પડે. એ માનવું ન હોય, માનવું જ પડે. ગમે એવા હોય તોય એને માનવું પડે. મોત સત્ય છે, વૃદ્ધાવસ્થા સત્ય છે. આ દુનિયામાં આપણે જે કાંઈ આખી જિંદગી મહેનત કરીને મેળવેલું હોય એ બધું એક સેકન્ડમાં છોડીને આપણે એકલા જવાનું છે, એ પરમ સત્ય છે. આ સત્યને નજર સામે રાખીને પછી શું કરાય ને શું ન કરાય એનું બરાબર ચિંતન કરીને જીવવું તો કહેવાય કે આપણે ડાયા. બોલો, આપણે જ આપણા અનુભવને, જ્ઞાનને,
જ્યારે માનવા તૈયાર નથી ત્યારે એનાથી વધારે મૂર્ખતા અજ્ઞાનતા બીજી શું હોઈ શકે? બેહદ ગાંડ પણ એટલે સત્યને ઠુકરાવવાની સતત કોશિશ કર્યા કરીએ છીએ. તે એ આપણું ધકાયું કે હઠાયું ક્યાંય હઠવાનું નથી. બળ કરો, કોઈ માણસ આ દુનિયામાં મરી ગયો પછી એને વિશે અપાર સ્નેહવાળા એના સગા સંબંધી કે મિત્રો ગમે એમ કોશિશ કરે કે નહીં નહીં એનું મૃત્યુ નહીં, હાલે એનું મોત અમે માનવાના નથી, સ્વીકારવાના નથી. એ કાલ અમારી સાથે હજી મળ્યા હતા, હમણાં અમારી યારે કાંઈ એને નહોતું, જોરદાર બધી વાત કરતા, એ નહીં એ ન એ ન મરે, અમે ન માનની, માનો કે ન માનો સત્ય છે. મરી ગયા ઘા મરી ગયા હયા ગયા ગયા બસ એમ એમ ને ઘડીકમાં આ ઘડીકમાં હાલો આવું આ હાલો આવું બસ આટલી જ વાર હા એટલી જ વાર એમ કેમ થાય? થયું ને એમ ન થવું જોઈએ, તું કેમ થાય? પણ હાવ આમ હા હાવ આમ અરે પણ કે ઘરે પણ જે કેવું કે ઠીક ન કહેવાય તે તું જે કે જે છે એ તમારે માનવું પડે, સ્વીકારવું પડે. હાલે જ નહીં સ્વીકારવું જ પડે, ગળે એ ઉતારવું જ પડે. ઉતરે ન ઉતરે ગળું સોલાય, ફાટી જાય તો ફાટી જવા દો, પણ ગળે ઉતાર્યા વગર કાંઈ હાલે નહીં, છૂટક્યો જ નહીં. એનું નામ સત્ય. બોલો. અને આપણે તો એવા મરદ છીએ, સત્યને જ હઠાવવા બથોબથ બાંધીએ છીએ જન્મા તે દાડાના, કે અમારે ઇતિહાસ રચવો છે, શું સત્યને ભગાડી મૂકવો છે. વાહ, લગભગ બધાય સત્યની સાથે અણબનાવ રાખીને એનાથી ભાગતા ફરે છે, કાં તો એને મારીને કાઢવા માટે આક્રમક બનીને જિંદગી જીવે છે, એટલે જ બધા દુઃખી છે. ભાગતા ફરે છે એ દુઃખી છે, આક્રમક થઈને લડવા મંડાણા છે એ દુઃખી છે. જેણે પ્રેમથી સત્યને ગળે લગાડી લીધું, આવે રે આવે, તું મારો સાચો મિત્ર છે. સત્યને મિત્ર કરે એ માણસ સુખી. અસત્ય જેને પ્રિય છે ને અસત્ય સાથે જેને ભાઈબંધી છે એ બધા દુઃખી, અને અસત્યની સાથે ભાઈબંધી તો જેને અજ્ઞાન ઘેરો લઈ ગયું છે ને એને જ હોય. જ્ઞાની માણસને તો સત્ય સાથે સ્નેહ હોય, અસત્ય તો એને એટલું બધું આમ અજુકતું લાગે અને અપ્રિય લાગે કે એની કોઈ આમ સીમા નહીં. કહીએ તો એમ પણ કહેવાય કે એને ખોટા હારે વેર છે, પણ જે માણસને ખોટું હારું લાગે છે એ તો બજારો ચિતભ્રમ છે, માથું ફરી ગયેલો માણસ છે, દિશા એની આખી ઊંધી થઈ ગયેલી છે. હવે એ ક્યાંથી સુખી થાય? નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં કીધું, જેને પૂરબ તે પશ્ચિમ થયું એને મંજિલ ક્યાંથી મળે? મારી અને તમારી પરિસ્થિતિ એ છે કે હું આત્મા છું એ પરમ સત્ય, અને મારી સાથે મારા માં જ હાલ પ્રત્યક્ષ સાકાર દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ કરતા હરતા બિરાજે છે એ સત્ય છે. એ બહુ ફાવતું નથી, આ સત્ય આપણે સ્વીકારવું નથી કે જેના ઉપર મહારાજે વચનામૃતમાં પારાવાર વજન દીધું. આપણને એ અસત્ય એટલું બધું જચી ગયું છે, હું દેહ છું, પટેલ છું, ક્ષત્રિય છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, સુતાર છું, સ્ત્રી છું, પુરુષ છું, જાડો છું, મોટો છું, આટલા કિલો મારું વજન છે, આ તારીખે જન્મો છું, આટલું ભણ્યો છું,
કાળો છું, ધોળો છું, મજબૂત છું, આ અસત્ય આપણને ફાવી ગયું છે. ફલાણા ગામનો છું, ફલાણી નાતનો છું, આગેવાન છું, મારી આટલી આબરૂ, મારી નામના, મારું ધન, મારા બંગલા, મારા બૈરા છોકરા, આ ફાવી ગયું છે. આ અસત્ય બહુ મીઠું લાગે છે, પ્યારું લાગે છે, જરાય એનો અણગમો થતો નથી. અને બીજું અસત્ય એ છે, મેં કર્યું, હું કરું છું, હું કરીશ, મેં આમ કર્યું, હું આમ કરીશ, હું આમ છું, હું તેમ છું. આ ભગવાન છે, બરાબર છે, પણ હું છું ને, આ અસત્ય. પહેલું અસત્ય, હું આત્મા છું એનો સ્વીકાર થવા દેતો નથી. અને બીજું અસત્ય, પરમાત્મા સર્વ કરતા હર્તા નિયંતા છે એનો સ્વીકાર થવા દેતો નથી. મોટી મુશ્કેલી છે. એટલે આત્મજ્ઞાનનો અને ભગવદ્ મહાત્મ જ્ઞાનનો અભાવ વર્તાય છે, અને એને કારણે જ્યાં હોય ત્યાં આપણને માયામાં સારું લાગે છે, ગમી જાય છે, સુખ બુદ્ધિ થઈ જાય છે, અને બંધન થઈ જાય છે, આસક્તિ થઈ જાય છે. અને જ્યાં જ્યાં માયિક પદાર્થમાં સુખ બુદ્ધિ થાય, સારું લાગે, સુખ દેખાય, હેત થાય, પોતાનું મનાય, આસક્તિ થાય, બંધન થાય, એ બધું જ કાળ ગ્રસિત હોવાથી આપણે જેમ ઈચ્છીએ એવું ને એવું કે એ જ કાયમ આપણી પાસે રહેશે નહીં. અને જ્યારે આપણું ધાર્યું એ પદાર્થ નહીં રહે, ત્યારે એમાં આસક્તિ બંધન હોવાથી ખૂબ દુઃખ થાય. અને એવા દુઃખ અનંત જનનમાં હું અને તમે બહુ બહુ ભોગ્યા છો. જ્યાં ત્યાં ખોટા ધણી થયા, જ્યાં ત્યાં ખોટા સુખમાં સાચું સુખ માન્યું, જ્યાં ત્યાં આસક્તિ કરી, બંધન કરી લીધું પોતે, એમાં પાછું પોતે સુખ માની લીધું, અને એ જ્યારે રહ્યું નહીં, ત્યારે જેવું માથું પછાડીને રડે છે કે હું મરી જઈશ, મને બચાવો, મારા બાપા આવી ગયા, મારી મમ્મી મરી ગઈ, મારી પત્ની મરી ગઈ, હાય રે મારો ધણી વયો ગયો, અરે મારો દીકરો વયો ગયો, અરે મારો બંગલો બળી ગયો, અરે મારો ધંધો ભાંગી ગયો, અરે મારી દુકાન હળગી ગઈ, અરે રે મારે બહુ મોટું ધંધામાં નુકસાન થયું, મેં હું ધાર્યું તો હું થયો, તે તું ધાર્યમ જ થાય. અરે મને બધાએ અપમાનિત કર્યો, મેં તો મારું કેવું સન્માન ધાર્યું. આત્મજ્ઞાન અને ભગવદ્ મહાત્મ જ્ઞાનના અભાવે આપણે જેમ છે એમ કાંઈ નહીં સમજ્યા હોવાને કારણે ખોટી ખોટી આશાઓ અને ખોટી ખોટી જે કાંઈ માન્યતાઓ છે, બસ એને જ કારણે હેરાન પરેશાન થયા છીએ, આગળ પણ થવાના. બોલો. ભગવાને બતાવેલા સુખના માર્ગ સિવાય બીજો કોઈ સુખનો માર્ગ છે જ નહીં. સુખનો માર્ગ આટલો જ છે, હું ધામ, હું માધામી. સહજાનંદ સ્વામી, આ જો પાકું થઈ ગયું તો દેહ ને દુનિયા રહો ન રહો શું ફેર પડે છે, પણ આટલું પાકું કરતા કોણ જાણે કેટલા જન્મ જાશે ખબર નહીં.
આ મારી બા ને આ મારો બાપો ને આ મારો ભાઈ ને આ મારો દેહ ને આ મારી નાત ને આ મારી જાત ને આ મારું ગામ, એ તો મારા બેટાનું બહુ પાકું થઈ ગયું છે. ઊંઘમાં ભૂલાતું નથી, પણ હું ચિદરૂપ આત્મા છું, બ્રહ્મ છું, ભગવાન મારા રહ્યા છે, માટે હું ભગવત ધામ છું. ભગવાન મૂર્તિમાનને સાકાર છે ને એ સર્વ કરતા હરતા છે ને એનું જ કર્યું બધું થાય છે, એ જ માલિક સ્વામી ધણી નિયંતા છે, હું માત્ર એનો સેવક શેષ દાસ છું. આ આમ જ હતું ને આમ જ છે, આટલું પાકું માળું થતું નથી કે કરતા નથી ખબર નહીં, પણ લોચા અહીં છે છે ને છે. સાધુ નહીં છે ને સંસારી નહીં છે. જિંદગીના કેટલાય વર્ષો વ્યતીત થઈ જાય છે, છતાં આ સુધારવાનો જે છે પાર્ટ, એમાં સુધારો કાંઈ થતો નથી. બીજું તો ઘણું થાય છે, અમારે થાય છે ને તમારે થાય છે, સવાલ જ નહીં. સમજવાની જરૂર છે, બહુ વધારે જરૂર છે સમજવાની. બહુ બલબલ કરવાની જરૂર નથી, બહુ દડદડ કરવાની જરૂર નથી, બહુ તૂટી મરવાની જરૂર નથી, બહુ બધું ભેગું કરી લેવાની જરૂર નથી. સમજવાની બહુ જરૂર છે કે સત્ય શું. જે નહોતું જે નહીં રહે એને સત્ય કહેવાય, જે હતું અને જે રહેશે એને સત્ય કહેવાય. આત્મા હતો, ભગવાન હતા અને રહેશે, માટે સત્ય છે. દેહ ને દુનિયા આગળ પણ નહોતા અને ભવિષ્યમાં નહીં હોય, ભૂતકાળમાં નહોતા ભવિષ્યકાળમાં નહીં હોય, માટે અસત્ય છે. અસત્યને ગમે એટલું પકડી રાખવાની કોશિશ કરીએ, પોતાનું રાખવાની કોશિશ કરીએ, એ કોશિશ ક્યારેય સફળ થાય નહીં, માત્ર પાણી વલોવા જેવું ગણાય. પાણી વલોવીએ તો માખણ ક્યારેય ન નીકળે. એમ અસત્યને સત્ય કરવા હું અને તમે મરી જઈએ તો એ મેળ પડવા નથી. જે સત્ય છે એને સ્વીકારીએ એટલે સીધું અમર પદ મળે. બાકી અસત્યને અમર બનાવવા કોશિશ કરીએ છીએ પણ એ સર્વથા મિથ્યા કોશિશ છે, અને આપણને એ જ ન સમજાતું કે આ ખોટી જ મથામણી કરી રહ્યા છીએ. મથ મથ કરે છે આખી દુનિયા, મથ મથ કરે છે. દેહને અમર બનાવવો છે, પત્નીને અમર બનાવી છે, પતિને અમર બનાવવો છે, ધંધા પાણી બંગલા મોટર બધું અમર બનાવવું છે. બધું એવું ને એવું કાયમ રહેવું જોઈએ, આપણું રહેવું જોઈએ. બસ કોશિશ ચાલુ છે. સફળતા કોઈને મળી નથી, તોય જેટલા દુનિયામાં જન્મ લઈને આવે છે એ બધા એની એ જ કોશિશ કરે છે. એના બાપાના 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 બધા જ બિચારા નિષ્ફળ થઈને મરી ગયા, તોય વાહલી પેટી મારી બેટી વારસો છોડતી જ નથી, પકડી જ રાખ્યું છે બધાએ. મારા બાપાએ કર્યું એ જ મારે કરવું. એમ હોય સત્યને સમજવા માટે ક્યારેય કેડ બાંધીને ખરેખરો મંડાણો નથી. અને જેણે જેણે કેડ બાંધીને સત્યની પાછળ એ પાગલ થયા ને સત્ય પામ્યા એ છે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નરસિંહ મહેતા, મીરાબાઈ, સખુબાઈ, દાદા ખાચર, પર્વતભાઈ, આ બધા ખરા. એણે એ માર્ગ લીધો અને એટલે એ લોકો બહુ સુખપૂર્વક જીવ્યા અને ચેનથી મર્યા. કેટલાક તો સત્યને શોધવા નીકળેલા પરંતુ અસત્યમાં કોણ જાણે હું હેતુથી સપડાઈ ગયા, ગાંધીજી જેવા કે છેલ્લે બિચારા નિરાશ થઈને મર્યા. તૃપ્તિનો ઓડકાર લઈને શરીર છોડે એ તો આધ્યાત્મમાં બને છે, ભગવાનના આશરાને કારણે એ બને છે. તમે બહુ કર્યું, થોડું કર્યું, આખી દુનિયાનું કર્યું, જે કર્યું તે એને લઈને કાંઈ તમે તૃપ્તિનો ઓડકાર લઈને આ દેહ દુનિયામાંથી જાઓ એવું બહુ ન બને. એમાં કાંઈક ને કાંઈક મૂંઝવણ, નિરાશા, હતાશા સાથે તમારે મરવું પડે છે, પસ્તાવા સાથે.
પણ ભગવાન માટે જેણે આત્મા કુરબાન કર્યો હોય એને સામે ભગવાન ઊભા હોય, હસતે ચહેરે દુનિયાનો દેહ છોડે, બીજાને એવા મંગલમય મૃત્યુ હોય નહીં. કેમ જે જેણે સંસાર અને શરીર સત્ય માન્યું હોય એ બિચારો શરીર અને સંસાર છોડતી વખતે સુખી ક્યાંથી હોય? એ તો લૂંટાઈ જતો હોય એવો એને પોતાને અનુભવ થાય કે હું લૂંટાઈ જાઉં છું, મારું બધું ડૂબી રહ્યું છે, મારું બધું મારી નામે નાશ થાય છે, કોઈ બચાવો, કોઈ બચાવો. ભગવાને આ દુનિયાને હાવ આપણા ભ્રમ માટે મિથ્યા હાવ ખોટી ઊભી કરેલી છે અને એ જ જગતની અંદર પાછા એ પોતે સત્ય સ્વરૂપ એવા ભગવાન આને આ ઊભી રાખવા, ચલાવવા, વિકસાવવા કે સંહારવા રહ્યા છે. એ પરમેશ્વર પોતે પાછું આ જગતમાં અવતાર લઈને પોતાની આ દુનિયાની જેવી છે એવી વાત કરે છે. પોતે સૃષ્ટિની કંપનીને બનાવનાર, સૃષ્ટિ રચનાર માલિક એમ કહે છે કે આ મેં આ રીતનું દગાખોર બનાવેલું છે, ભૂલ ભલવણીવાળું છે. એ પાછા કે જેણે બનાવ્યું છે ને એ જ કે કોઈ કંપનીમાં કોઈ આઇટમ બની હોય ને એ વ્યક્તિ જ પોતે બનાવનાર, બધું એની મોનોપોલી સાથેનું આપણને જણાવે, છતાંય આપણે એને ઉપરથી રૂપાળું માનીને ભેટી પડીએ તો ઓલો કંપનીવાળો દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય કે મેં તમને બધું શીખવાડ્યું કે આ વસ્તુ આવી છે અને અડાય નહીં, તો એ તમે ક્યાં આમાં યાદ કર્યો, પણ ઉપરથી બહુ સારી હતી એટલે, પણ તને અંદરનું એમ કીધું હતું. પણ ઝાકમ ઝોળોમાં અંજાઈને માણા બિચારા પડે છે, પતંગિયું દીપક જોઈને પડે એમ. ભગવાન અહીંયા આવે છે અને એણે બનાવેલું આ જે છે એ બધું એ સમજાવે છે, અને એ ભગવાન આ સૃષ્ટિમાં રહ્યા છે, આત્મામાં રહ્યા છે એ વાત એ પોતે જ કરે છે. તો પણ માળો કોઈ માનતો નથી, સ્વીકારતો નથી. ઉપાસના, ભજન રાત દિવસ જે રીતે થવું જોઈએ તીવ્રતાથી એમ કરતો નથી. થોડી ઘણી પૂજા પાઠ ભજન એક બે નિયમ પાળે અને એ ભગત તરીકે હવ પોતાની જાતને ગણાવી દે, નોંધાવી દે ને એમાં સંતોષ માનીને જીવે અને ભગવાનની સંતોની કૃપાથી બહુ સુખી. હે છોકરાને ઘરે છોકરા છે, ધંધા હારા હાલે, હમણાં મકાન મળી ગયું, એક પ્લોટ મળી ગયો છે, દીકરીને ત્યાંય દીકરો આવ્યો છે, સ્વામી ભાવ કૃપા ભગવાનની સંતોની, આમ કર્યા કરે ને ટપ લઈને મરી જાય, આમ નામ જ હાલે છે બધું. કેવી કઠણાઈ! મનુષ્યના જન્મ જેવો મનુષ્યનો જન્મ આવ્યો અને માળું કરવાનું કામ થયું નહીં ને ગુજરી ગયો, આના જેવો શોક બીજી કઈ વાતનો કરવો? હે ભાઈ, આ શરીર મળ્યા પછી ભગવાન ન મળે, શાશ્વત ઠેકાણું ન મળે, કાયમી આનંદ ન મળે, અમર જીવન ન મળે, તો મનુષ્ય દેહ મળ્યો ન મળ્યો એનો હું અર્થ છે? મને કહો છે આનો અર્થ હું? મારે ને તમારે બહુ સમજવાનું બાકી નથી લાગતું. જેટલું જેટલું ખોટું ખોટું સમજીને બેસી ગયા છો, ખોટાને સાચું માનીને બેસી ગયા છો, હું તમે એ બધું આપણે નહીં કાઢવું પડે. સમજણ નહીં ફેરવવી પડે, કપડાં ફેરવીએ છીએ, આશ્રમ ફેરવીએ છીએ, ગામ ફેરવીએ છીએ, વેશ ફેરવીએ, ભાષા ફેરવીએ, આપણે આખા ફરીએ આમથી આમ ને આમથી આમ, પણ આટલી સમજ ન ફેરવીએ, સમજ ન ફેરવીએ. એ તો જે પકડ્યું ને જે જામ્યું ને જે મનાણો એ બસ એમ જ કે હું ફલાણાનો દીકરો, ફલાણું મારું નામ, આ મારો ફોટો ને આ મારો વિડીયો ને આ મારું શરીર, હું આ મેં કર્યું ને આ હું કરીશ, બધા લઠ્ઠું જે ચાલ્યું છે એમાં બિચારો હાવ પોતાને જ ભૂલી ગયો છે. હવે એ ભગવાનને સંભાળે એમાં હું સકરવારો હોય, મને કહો છો?
જરા એને પોતાની ખબર હોવી જોઈએ કે હું આ છું અને આ મારામ છે, એવું કંઈક ચોખ્ખું થઈ જાય ને અંદર, તો પ્રભુ ભજવાની એને મજા બહુ આવે. રસ્તો ભૂલી ગયેલો માણસ ઘર ગોતે, એ કે ઘેરે જાય જેનો રસ્તો જ નથી, બજારો ઘર ગોતે ક્યાં જાય? ભલો પોતાને ભૂલી ગયેલો માણસ પરમેશ્વરને ગોતે. આત્મજ્ઞાન, હું આત્મા છું એવું માનતો નથી અને ભગવાન કોણ છે ને મારે એને મળવું છે એમ વાત કરે છે. કોને મળવું છે? તું કોણ છો? તો કે મને ખબર, મારે ભગવાનને મળવું છે. તે ભગવાનને જ કાંઈ હાડને સાંભળવું મળે છે? ભગવાનને ચેતન મળે છે. અને તું માને તને દે, તારો ભગવાનનો મેળાપ કેવી રીતે થાય ભાઈ? પરમેશ્વરની આગળ માયા ઊભી રહેવાય સમર્થ નથી. તું માયિક બનીને પરમેશ્વરને પામવા જાશો. હા, કદાચ ગોપીઓના જેવી પ્રીતિ થઈ જાય તો કદાચ વળી મેલ પડી જાય, પણ એ બહુ ઓછા ન થાય. અને કેટલાક તો નીકળી પડ્યા છે, સરનામું ભૂલી ગયા છે, આમ તો ઘડા ઘડી બેસી ગયા છે. ઘણો પંથ કપાઈ ગયો. ઘડા ઘડીવાળો પૂછે છે તમારે ક્યાં જવાનું છે? તો કે એ મને ખબર નથી. તમારે લઈ ક્યાં જવા? તો કે હવે ભલામણે આ માઈક ને ક્યાં જવાનું છે એની જ ખબર નથી. બોલો. ઘણાને હું કોણ છું એની ખબર નથી, ઘણાને મારે ક્યાં જવાનું છે એની નથી ખબર. હેરાન પરેશાન હે જમાના. જેને હું કહેશે, જેને પોતાનું કહેશે, એ બધું ખોટું છે. શરીરને હું કહેશે, એ શરીર ખોટું છે. અને શરીરના સંબંધીને અને પોતે જે કાંઈ ભાગમાં એવું કે ભેગું કર્યું એને પોતાનું કહેશે, એ પોતાનું નથી. આ પરમ સત્યને હું તમે જાણીએ છીએ, છતાંય મર્દાનગીમાં જીવીએ છીએ, સત્યને સ્વીકારવું નથી. સત્યની સામે લડી લેવું છે એમ, સત્યને હટાવી દઈશ એમ. હવે તારી જેવા કંઈકને સત્ય હટાવી દીધા, સત્ય ક્યારેય હઠ્યું નથી, એ તો હંમેશાને માટે અનિવાર્ય જ રહ્યું છે. એને સ્વીકારી લેવો. સત્ય શું છે? હું આત્મા છું એ સત્ય છે. સ્વીકારો, મારામ ભગવાન છે એ સત્ય છે. સ્વીકારો, આત્માને પરમાત્માને અણુ જેટલું ડિસ્ટન્સ નથી. સ્વીકારો, ભગવાનને ભગવાનના ધામ, આત્માથી અણુ જેટલા છેટા નથી. સ્વીકારો, આત્મા જ ભગવાનને આધીન રહીને ભગવાનનું સુખ ભોગવે છે. ભગવાન જ સુખદાતાને સર્વ કરતા છે. સ્વીકારો, આ માની લ્યો. કેમ જે સત્ય છે, તમારે એ માનવું જ પડે, ગળે ઉતારવું જ પડે. સુખી થવાનો એક જ માર્ગ છે, સત્ય સ્વીકારવું. જે નહીં સ્વીકારે એ બધા હારી પેટ લક 84માં ભટકા હે, દુઃખી થા હે, મરશે, જન્મશે, કૂટાશે. માટે મહારાજે આત્મજ્ઞાન ઉપર અને મહાત્મજ્ઞાન ઉપર વારે વારે એ જ્યાં સુધી ધરતી ઉપર મનુષ્યાકારે રહ્યા ત્યાં સુધી દબાણ કરીને વાત કરતા રહ્યા છે. બહુ એણે એના ઉપર વાતું કરી છે. આપણે જો જરા ધ્યાન દઈએ ને એ પ્રમાણે કાંઈક કરીએ ને તો ખરેખર આ જન્મનુષ્ય જન્મમાં આપણો પાર આવી જાય. બીજો દેહ ન લેવો પડે, આ જ મને જન્મમાં આપણો પાર આવી જાય. શું ન કરવું, શું કરવું એ સૌના ઉપર નિર્ભર છે. મેં વાત કરી દીધી, ચોઈસ ખુદની જે હશે તે રહેશે. આપણે કોઈને આયા આ પ્રાપ્તિમાં ધ્યાન દેવું નથી. આપણે કંઈક સુખ બીજે માન્યું છે, પ્રાપ્તિ કંઈક બીજે માની છે, કંઈક બીજું જ મેળવવા માટે હું અને તમે જિંદગી આખી મથીએ છીએ.
અને કાંઈક મેળવીએ છીએ ને કાંઈક તો નથી જ મળતું, જે મળે છે એ પણ રહેતું નથી ને આપણે એકલા અહીંથી રવાના થઈએ છીએ અને જે મેળવવાનું તે એ મેળવ્યું નથી માટે ભટકી જઈએ છીએ. હા, પરમ સત્ય છે, આવું તો અનેક જન્મમાં આપણે ભટકી ગયા, કંઈક વાર ફેલ થયેલા આપણે બધા માનવી છીએ. મનુષ્ય જન્મ એટલે મોક્ષ પામી જવાનો વર્ગ, કક્ષા, ધોરણ કો. આના આ ધોરણમાં, આની આ કક્ષામાં હું અને તમે બહુ ઝાઝા જન્મથી ભણીએ છીએ. સીધી વાત, પાંચમા ધોરણમાં ભણતો એની ફેલ થાય તો એને પાંચમામાં જ ભણવાનું રહે, ફરીને ફેલ થાય તો વળી પાંચમાં ભણવું પડે, ફરીને ફેલ થાય તો વળી પાંચમાં ભણવું પડે, એ છઠ્ઠામાં ન જાય. આ મનુષ્ય જન્મ છે એ પાસ થઈને ભગવાનને ઘરે જવા માટેની એક કક્ષા છે, એક ધોરણ છે. આપણે કેટલાય જન્મથી આની આ કક્ષામાં ભણીએ છીએ, આની આ કક્ષા કેટલાય જન્મથી, કેટલાય વર્ષ કોઈ એકને એક કક્ષામાં કાઢે તો આપણે એના દાંત કાઢીએ. પેલા 5 વર્ષ તે ભલામણા 6ઠા ધોરણમાં કર્યા, 5 વર્ષ તો 5 વર્ષ ભણ્યો પછી હાથમાં માયો તો હસીએક ન હસીએ. તો હું અને તમે કેટલા જન્મથી આના આ ધોરણમાં ભણીએ છીએ, મેળ જ પડતો નથી. અને એ તો હું તમે બે સમજીએ, મેળ પડી ગયો ત્યાં હોય નહીં. અને હજી એવી ખાતરી હું તમે છાતી ઠોકીને કઈ રીતે આપી શકીએ કે ફરી નાય નહીં હોય એમ, કારણ કે આપણને બંધન ઘણા દેખાય છે. અને આંખી મીચામણા કરી ન માનવા બંધન એ પણ એક હોશિયારી છે, પણ એવી હોશિયારીથી કંઈ આપણું કલ્યાણ નથી થઈ જતું, કેમ જે એ પણ સત્યને નહીં સ્વીકારવાની એક ચાલાકી છે. દેહમાં, દેહના સંબંધીમાં, ભેગું કરેલું ધન વગેરેમાં અહંતા મમતા ને હેત ઘણું હોય છે. અને પાછું એ માનવું નથી, કેમ જે એને સ્વીકારવામાં પાછા આપણે નાના ગણાઈએ, લોભી ગણાઈએ, માની ગણાઈએ કે જે તે આપણે દોષવાળા ગણાઈએ તો એ પાછું ફાવે નહીં આપણે. એટલે મોઢે થોંટ મારીને લાલ રાખવાની પાછી આપણી જે હોશિયારી છે એ અજબ ગજબની હોય છે. આપણામાં તો બ્રહ્માય ભૂલા પડે એવા આપણે કાબેલ થઈ ગયા છીએ. એમાંય જેણે ઝાઝો સત્સંગ કર્યો એ તો એવા ઝાઝા કાબેલ થઈ ગયા હોય, હો બ્રહ્મા ભેગા થાય તો એ માલ બેટો એ આંટી ખોટી વી ન આવે, કારણ કે બધા પ્રકારના જ્ઞાન શીખી ગયો હોય, એની પાસે બધા જવાબ હોય. બોલો, પકડાય જ નહીં ને તમે ગમે એમ પકડવા જાઓ તો ગુંદાને ઠળિયો કેમ હાથમાં ન આવે, એમ હાથમાં ન આવે. એને કાંઈ અખંડ પોતાના આત્મા મનાતું ન હોય એમાં ભગવાન અખંડ કાંઈ એને દેખાતા ન હોય, પણ બંડાશીની વાત મોટી મોટી જીગા કર, એમાં કોઈની ખામી નહીં મારે ને તમારે બંઠાશ મારવાનું. બસ હું મુક્ત જ છું, બસ એમ, મારે ક્યાંય કશાયમાં પ્રીત નથી. હોય શકે, સાચું હોય તો વાંધો નથી, નહીતર પોતે પોતાને બહુ મોટો દગો થઈ રહ્યો છે એની પણ એને ખબર નથી એમ કહેવાય. અને એ દગો કરનાર પોતે પાછો છે, બીજા કોઈક આપણને દગો કરી જાય એ તો મારે બેટું સમજ્યા, પણ આપણે પોતે જ આપણને દગો કરીએ. આના જેવી કોઈ દુઃખદાયક કથા હોય તો કયો છે હે ભાઈ. અને તમને કહું, અનંત જન્મમાં આપણે પોતે જ આપણને દગો કર્યો છે એટલે આ મનુષ્ય દેહમાં બેઠા છે. હવે ભરોસો આવો કઠણ છે કે આપણે આપણને દગો નહીં કરીએ, કેમ જે ભૂતકાળમાં બહુ વાર આપણે દગો કરી ચૂકેલા છીએ એટલે મારા બેટાનો વિશ્વાસ કેમ આવે. હવે તો આપણે બીજા કોઈથી ભય નથી, આપણને ખુદનો આપણો જ આપણને ભય છે કે આપણે આપણને દગો કરવાના હોશિયારી મારવામાં, નથી ભગવાનનું સાંભળવાના, નથી સંતોનું સાંભળવાના, નથી હરખું શાસ્ત્રમાં જોવાના, મનમાં મનમાં ઘરગવાના, મનમાં મનમાં પણવવાના, મનમાં મનમાં મરવાના.
દુનિયા બધી દાંત કાઢવાની ને આપણે પોતે પાછા વાળી એમ માનવાના કે હું એટલે હું. કમાલ છે. આપણી હોશિયારી, ચાલાકી, બંઠાશ આપણાથી નાના હોય, ઓછી બુદ્ધિના હોય એને બહુ આકર્ષિત કરે. આહા, વાહ. અને આપણાથી વધારે બુદ્ધિશાળી, વધારે ઉપર સ્થિતિવાળા, વધારે ડાયા, વધારે ભગવાનથી નજીક હોય ને એ બધા આપણા દાંત બહુ કાઢે. એ બહુ દાંત કાઢે, એને બહુ હસવું આવે. એને મનમાં એમ થાય કે આને માયાએ કાંઈ છીતરો છે ને, આને માયા બિચારી ગોળ ગોળ ફેરવે છે ને કાંઈ. હે ભગવાન, આ બબુચકનું શું થાય? આપણે કોકની આગળ ક્યારેક બહુ મોટા ડાયાને પ્રભાવિત કરનાર જ્ઞાની ગણાય, પણ આપણાથી મોટા ને વધારે ભગવાન નજીક હોય ને એની પાસે એક નંબરના મૂર્ખ હોય, ઓલા કે નહીં આપણને. ભગવાન તો દાંત કાઢીને ગોટો વળે છે આપણી બધી લીલા જોઈને. ભગવાનને એમ થાય, વાહ ભો ફીંડું, વાહ લ્યો કરો કમાલ. આહા, આ તો વળી આમ જોત ખરા, ઓહો બિચારો, એમ થાય ભગવાન. આ બિચારાને કોક સમજાવો, અને આમ કેમ થઈ ગયું એમ. આવું પાછું ભગવાને આ ધરતી ઉપર આવીને બધું જ કીધું છે, પણ આપણે વાંચવું ને કે ભાઈ ભગવાનમાં પ્રીતિ એનું લક્ષણ હોય તો કે ભગવાનમાં હેત હોય અને ભગવાન વિના બીજો ઘાટ થાય જ નહીં. અને જો કદાચ ક્યારેક દેશ કાળા દીકે કરીને થઈ જાય તો બળબળ તો ડામ દેવું વહમો લાગે, અને પ્રીત કહેવાય. એટલે આ પ્રેમનું વ્યાખ્યા કરી. હવે મારે તમારો પ્રેમ હશે ભગવાનમાં? પાછી હોશિયારી આપણી કેવી હોય, જાણે આપણો જેવો ભગવાનમાં કોઈને પ્રેમ જ નથી એવી. હવે આના ભગવાનને દાંત નો આવે તો શું થાય બોલો? એને શું સમજાવવાનું બાકી રાખ્યું? કૃષ્ણ વિના બીજું જેને આગ્ય રે એનું નામ જાણ જો વૈરાગ્ય રે. ભગવાન વિના બીજું બધું જેને ભડભડતી આગ લાગે અને વૈરાગ કહેવાય. હશે ને આપણે બોલો, માની લીધું ભગવાનમાં એ તો માની લીધું, મેં વૈરાગ્ય મેં પોતે માની લીધો, મારે વૈરાગ બહુ છે, મારે સમજણ બહુ છે. હાલો, દેહમાં ગમે એવા સુખ દુઃખ આવે, દેહ જીવે કે મરે, જેને જરાય હર્ષ શોક ન થાય એને આત્મજ્ઞાન કહેવાય. હશે આત્મજ્ઞાન થઈ ગયું. જેને ભગવાનનું જેમ છે એમ મહાત્મ્ય સમજાણું હોય એના લક્ષણો લખ્યા છે. એને એટલો પ્રકાશ દેખાય ને એને એટલો નાદ સંભળાય. પ્રથમના 24માં કાંઈ પ્રકાશ દેખાય, કાંઈ નાદ સંભળાય છે, તો કેવી રીતે માની લીધું કે મને મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું છે? વચનામત તો કહે છે કે આમ થયું હોય તો આમ થાય, આમ હોય તો આમ હોય, ત્યાં કાં કાંઈ કાચું મૂક્યું છે. તત્વે કરીને ભગવાન સમજાણા હોય તો મહારાજ કે એને પોતાનો આત્માને બધામાં રહેલા પરમેશ્વર દેખાય. મુક્તાને સ્વામી કેમ ન દેખાય ને એવી ડરતા હોય તો મહારાજ કે કાંઈક અલૌકિક પણ જણાણવું છે તો દેખાય, બાકી એમ હોય તેમ હોય, એમ ન હોય તો કે તો એમ ન હોય. આ બધી વાતો સ્પષ્ટ હોવા છતાં આપણે ને આપણે આપણને છેતરવામાં એવા બધા કાબિલ બની ગયા છીએ કે ન પૂછો વાત. મારી ઠોકીને આપણે આપણને પોતાને આ પડાવીએ છીએ કે હું જ્ઞાની છું, હું સમજણો છું, હું ડાયો છું, હું નિષ્કામી છું, હું નિર્લોભી છું, નિર્વિષયી છું, હું સમજણો. એટલે આ ભાઈ ગધેડો થામાં, કાંઈક વચન અમારે ધારે મેળવી તો ખરો, બધી સમજણનું ફળ હોય. જગતમાં વૈરાગ હોય તો વિષયમાં દીન પણ થાય નહીં, આત્મનિષ્ઠા હોય તો દેહમાં સુખ દુઃખ આવે તો કાયર થવાય નહીં, ભગવાનનો નીચે હોય તો અખંડ ભગવાનમાં વૃત્તિ રહે ને આશ્ચર્ય સરખું રહ્યા કરે.
જ્ઞાનનો કોઈ પાર ન હોય. હવે આ બધું હોય નહીં ને એમ સતત રહેતું ન હોય અને આપણે કોકની આગળ હારા ને મોટા રહેવા સારું હોય દીધે રાખીએ એમ જાણે વગીનું દાંત કાઢે માણસો આપણા, સમજતા હોય દાંત કાઢે. અને ભોળા અને અજ્ઞાની તો બિચારા પ્રભાવિત થઈને આપણને એમ કહેવા માંડે, ઓહો હો હો હો, મારું ધ્યાન રાખજો ને તમે મારા મા બાપને, મેં તમને મારો જીવ હોય પણ મારું કલ્યાણ કરજો ને હું તમારે આધીન છું, જોજો પછી મને ભગવાન મળવા જાય. એટલે એ બિચારા એમ સોટે, ખાલી બહુ મોટી મોટી જીકી ને એટલે એવડે એમ સમજે કે આ બધું છે એમ. હવે આપણે ઓલી હલવાણીમાં ગરબે રમે એવી દિશા હોય પછી, એમાં સુખી કેવી રીતે થવાય? અસત્યમાં સુખ છે નહીં, સત્ય સ્વીકારવાની હિંમત આપણામાં આવવી જોઈએ, ત્યાર પછી મોક્ષને માર્ગે પગ મંડાહે. ત્યાં સુધી તો બધું અધ્રતા લાલે, સમજાણું? ટાંગા જ નો અડે સાહેબ. માણસને બધાને હારાને મોટા રહેવું તો બહુ ગળ્યું લાગે છે, પણ હારાને મોટા હકીકતે થવું એ તો નેવાના પાણી મોભે ચડાવ્યા જેવું આ કરવું છે સાહેબ. ને માણસને મફતની સસ્તી પ્રસિદ્ધિ મળી જતી હોય ને તો કોઈને કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી જોતી, લોકો સ્થિતિવાળા માને એટલે આવી ગયો. બોલો. આપણને કોઈક પ્રેમી માને એટલે પછી આપણે પ્રેમની જરૂર નહીં, ફળ મળી ગયું. કોઈક ભગત માને એટલે પછી ભગત થવાની જરૂર નહીં, આવો મને બધા ભગત માને છે એટલે હું ભગત છું. એટલે તને માને છે એટલે ભગત છો કે ખરેખર રિયલ ભગત છો? બીજા માને એટલે આપણે ભગત થઈ ગયા, કાલે બીજા બધા મૂર્ખ માને છે શું મૂર્ખ થઈ ગયા? કોઈક જ્ઞાની માને એટલે આપણે જ્ઞાની, કે આપણે જ્ઞાની હોઈએ તો જ્ઞાની, લોકો માને ન માને શું મતલબ? હકીકત શું? ઘણા તો બિચારા એમ જ જીવે છે, બીજા એને સુખી માને તો સુખી, તમે તો બહુ સુખી છો, તમારે કેવું મકાન ને તમારે કેવા સારા ધંધા ને તમારે તો આમજો ભાઈઓ ને બધું કુટુંબ ને તમે તો બહુ સુખી છો, એટલે આને એમ લાગે કે આપણે સુખી. પછી ભાલકર ભલા બાધા બાંધતા હોય ને ધંધામાંય ઠેકાણું કાંઈ ન હોય ને માથે દેવું થઈ ગયું હોય ને મીટર ચડતું હોય, પણ બીજાએ આને મોટો ને હારો ને સુખી ને ધનવાળો માન્યો એટલે એ પોતાને બહુ હારો માને. અંદર કેટલો દુઃખી હોય એ તો એ જાણે. અને કદાચ બીજા બધા એમ માને કે તમે તો બહુ દુઃખી છો ને તમારે તો કાંઈ સારું નથી ને આમ છે ને તેમ છે ને, તો આ પોતાને દુઃખી માને. એટલે આનું સુખ દુઃખ બીજાના હાથમાં, વાસ્તવિકતા કાંઈ નહીં. લોકો સુખી માને તો સુખી, લોકો દુઃખી માને તો દુઃખી, હકીકત હું તો કે કાંઈ નહીં. હોંપી દીધું બીજાને બધું, માન્યતા તમારી ને, જીવવાનું મારે, માનવાનું તમારે, જીવવાનું. બજારે બહુ એવું જીવે છે, પોતાને સુખી થવું કે દુઃખી રહેવું એ બધું બીજાને હોય, પેલું હોય બીજા નક્કી કરે, તમે સુખી છો કે દુઃખી છો એ નક્કી કરે. અરે તમારી ભલી થાય, એમાં કોઈ વાસ્તવિક ફિલિંગ જ નહીં હોય. બીજા નક્કી કરી દે. અને ઘણા તો બીજાને નક્કી કરાવે, હું સુખી છું માન, હું સુખી છું માન, પણ તમે છો ને ભલે નથી તું માન, હું મોટો છું માન, હું મોટો છું માન, પણ મને દેખાતું નથી, નદે નદે કયો મોટો છું માન, હું મહાન છું તાર માનું. એટલે પણ આમ માનું તો કા, હું ડાયો બુદ્ધિશાળી છું કેમ નથી માનતા, બહુ લાગતું નથી એમ નો હાલે, મને હોશિયાર માન, હાલો માની લીધા બસ એમ, હવે હોશિયાર, આપણે એને હોશિયાર માની લીધો એટલે હોશિયાર. એટલે આમાં વાસ્તવિકતા હું, સત્ય શું? સત્ય. પણ મોટા ભાગની દુનિયા એવી છે કે એને સત્ય સાથે સ્નેહ જ નથી, એને સત્ય ગમતું જ નથી, એને સત્ય કડવું બહુ લાગે સાહેબ. સત્યને ભાળે ની ધ્રુજવા માંડે છે કે મરી ગયા તો સત્ય સામે આવ્યું,
અસત્યની સાથે હળીમળીને જીવવાની એને એવી મજા આવી ગઈ છે ને હવે અમે છે ને બહાર નથી નીકળવું. પણ હકીકત એ છે અસત્યને સાથ દેવાનું નથી, એને મૂકીને ભાગી જવાનું, એટલે બહાર તો બેચારો નીકળી જ જાય. અને સત્ય આવીને ઊભું રહે ને એને સત્યારે ફાવતું નથી, એટલે એવો મુજા છે અસત્ય ભાગી જાય ને સત્ય ફાવશે નહીં. એટલે એની કઠણાઈની તો મારે કથા હું કેવી, એવી કથા થવાની છે. શરીર અને સંસાર અસત્ય છે ને એ ભાગી જાય, આત્માને શ્રી હરિ સત્ય છે આવીને ઊભા રહે, પણ એને એની કાંઈ ફાવતું નથી, ફાવતું તું એ ભાગી ગયા, હવે એની માઠી દશા થવાની. એ પાછો અસત્યને ગોતવા નીકળશે, પછી અસત્ય માટે રોશે બહુ, એટલે ભગવાન એક જન્મ આપી દેશે, લે આ બધું અસત્ય તારું પાછું, અને પાછો ખુશ થઈ જાય. હા, મળી ગઈ માયા, એમ ટળી ગઈ હતી ને તે મળી ગઈ. આવી કંઈક વાર ટળીએ આપણે ને કંઈક વાર મળી, પણ લાગે છે બહુ ગળી. એટલે આત્માન પરમાત્માનું જેમ છે એમ જ્ઞાન મેળવવાની કોશિશ કરવાય, આપણે તૈયાર નથી. આય સટર પટરીઓ ઉપલો એવો તેવો સત્સંગ કરીને આપણે જાણે ધામમાં વિયા ગયા છીએ એમ બધાએ માની લેવું. પણ તમે ગયા નથી ને તો હું ભલે ગયો, પણ તમે માની લો હું ધામમાં બેઠો છું, આવો માની લીધું ધામમાં બેઠા, બસ લ્યો થઈ ગયો બેડો પાર. આવો ખેલ છે. આ બધી હંબકતામાંથી હું અને તમે કેદી પૂરેપૂરા બહાર આવશું એમ. આવું બધું કેમ ગમે છે આપણને? હાવ નાટક, હાવ દંભ, હાવ ખોટું જીવવું કેમ ફાવી ગયું? ચાલુ આમાં શું મળે, આમાંથી શું લેવાનું, શું રહેવાનું હાથમાં? જે હાથમાં રહેવાનું છે એમાં તો હાથ જ નાખતા નથી, અને જે હાથમાં રહેવાનું નથી એમાંથી હાથ કાઢતા જ નથી. વાહ જિંદગી, વાહ હમજ, ખરો ખેલ છે. અને જગતમાં તમને કહું, આવાને જ બધા હારા ને હોશિયાર માનસ, અને જે નિર્દોષ છે, નિર્મળ છે, પવિત્ર છે, નિર્દંભ છે, નિષ્કપટ છે, રિયલ જીવન જીવતા હોય ને એને બધા ઓછી વાળા માનસ, એને બહુ નથી એમ, બુદ્ધિ નથી બહુ ઓછી, એને ન આવડે આપણે જોવું, સમજ્યા? હા, આપણે તો ગમે નથી નીકળી જઈએ, એને ઓછી છે એમ બને, અને પોતાની જાતને હોશિયાર મને. જગત એ બધું એમ જ, તમે જો અમને નિર્મળ જીવન, નિષ્કપટ ને પવિત્ર સીધી રીતે જીવન, તો તમને બધે એવું મને કે એને બહુ નથી, હોશિયાર નહીં, આપણા જેવું કાબેલ પણ એના મને ઠીક હોય, બેસારા જીવે. આપણે આપણા બોલા ઉડતા પંખી પાડી મૂકીને લ્યો. હવે હું તમને પૂછું, આમાં દુઃખી કોણ થાય? આપણો નિર્મળ જીવન જીવે છે કોઈ ઉડતા પડે, પણ જગત તો બધું એવાને જ હારા ને હોશિયાર માને છે, ને મારા બેટા સુખી માને છે. લ્યો આ દુનિયા ગધેડી, અને કંઈ ખબર પડતી નથી કોણ સુખી કોણ દુઃખી, કોણ જ્ઞાની કોણ અજ્ઞાની, કોણ હારો કોણ મોળો, કોણ ખરેખર હોશિયાર ને કોણ ભોગો, જગતને બિચારાને ક્યાં ખબર પડે? એને એટલું બધું લેવલ નથી. અને એટલે જ આ જગતમાં જે જે બધા એવા છે ને એ બધા બહુ બિચારી દુનિયાનો લાભ લેશે, બહુ ભોળવે છે. એટલે તો કેટલાય અધર્મોને પાખંડો જગતમાં હાલે છે, ને એમાંય ટોળે ટોળા માણા ભેગું થાય જ. બોલો, જગત ભોળું છે, નથી સમજતું, ત્યારે એ બધાનું હાલતું હોય એમ આપણને ખબર પડે કે ન પડે? જો જગત સમજણું હોય તો એ પાખંડીનું તો ભાંગી જ જાય, કે બે દી નો હાલે, દુનિયા તરત ઝાકારો દઈ દે, હાલે જો. આમ આ ચોટક્યો ભરે અને પથરી હાથમાં કાઢીને બતાવે, બોલો, આમ કાવો પાય ને તમારો રોગ મટી જાય, અને ધોમ ગડીદી થાય જ ને, બોલો છેન કમાલ. હાલે છે ને, પીળો રૂમાલ ખિસ્સામાં રાખજે, પૈસા થાય, કૃપા દ્રષ્ટિ હો રહી હે, એટલે તમારે એ પીળો રૂમાલ રાખે. હાલે છે ને, સરસ, માટે આમાં વાંક પણ કાઢવાનો, મજા આવે એવું છે. ક્યાંય ગીતામાં વચનાવતમાં લખ્યું કે આજ મસાલા ઢોસા ખાશો એટલે અમી દ્રષ્ટિ થાય? થાય છે.
એટલે જગતનું લેવલ જ એટલું છે. એને બિચારાને હવે જગતને શું છે કે મફતિયું જ્યાંથી મળે ત્યાંથી હબલીને સુખી થઈ જવું, નોકરી લઈ લેવી, બોલબાલા કરી લેવી છે, એટલે એ અમારે જેવાને ગોતે. આમાં કયા બાપુ અમી દ્રષ્ટિ કરીને આપણને કાંઈ કર્યા વગર બોલબાલા કરી દેવા છે? કયા બાપુ? આ બાપુ તમારી જેવાને લૂંટીને પોતે બોલબાલા કરે એમ છે હારા સિંહાસનમાં. દુનિયાને એમ થાય કે બાપુ પાસેથી આપણે કમાઈ લઈને, બાપુને એમ થાય ભોગો આવ્યો છે થોડું કમાઈ લઈએ એમ. આખીર ખેલ જોયા જેવો હોય. સત્ય કોને સમજાય? સારા શાસ્ત્ર, ગીતા, ભાગવત, રામાયણ, વચનામૃત, શિક્ષાપત્રી અને હરખી વાંચે, કાં તો એવા કોઈ મોટા સત્પુરુષ હોય કે જેને અસત્ય ગમતું ન હોય, દંભ પાખંડ જેને બિલકુલ ફાવતા ન હોય, જેનું સીધું સાદું નિર્મળ પવિત્ર જીવન હોય, ભગવાનનો જ આશ્રય રાખી ભગવાનથી ડરીને જે ભગવાનમય જીવતા હોય, એવા કોક હોય એને આશ્રય જાય, ત્યાં બે અતિ સાચી વાત કરે તો જીવ ખરેખર સાચા સુખમાં પહોંચે. બાકી મરી જવાના આમને અથડાય અથડાય ને બધાય. સાચું સુખ તો એને કોઈ જન્મમાં નથી મળવાનું અને આને જોતું નથી. એટલે વાલા ભક્તો, ભગવાન જે કહે છે એના ઉપર આપણે ધ્યાન દીધા વગર છૂટક્યો નથી, સાચું સમજ્યા વગર છૂટક્યો નથી, એમાં સમજવું જ પડે એમ છે. મેં તો સબ પર પિયા પામી રે, મેં તો સબ પર પિયા પામી રે, મેં તો સબ પર પિયા પામી રે, મેં તો સબ પર પિયા પામી રે. હે મિલે નિષ્કુળાનંદ કે જો સ્વામી રે, મિલે નિષ્કુળાનંદ કે જો સ્વામી રે. સખી દેખો, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, સખી દેખો મેરે રે બડે ભાગ્ય રે, દેખો મેરે બડે ભાગ્ય રે. નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે ને પોતે એમ કહે છે કે હું સર્વથી પર એવા જે પરમેશ્વર એને પામી છું, એ મને મળી ગયા છે સાક્ષાત. બોલો હવે મારે કંઈ ખામી છે એમ પૂછે છે. કહો રહી મેરે કછું ખામી. સર્વથી પર પરમ તત્વ સાકાર દિવ્ય અલૌકિક પુરુષોત્તમ નારાયણ એ મને મળી ગયા, હું એને પામી ગઈ, હવે મારે હું ખામી રહી ગયો છું. ધન્ય થઈ ગયા ધન્ય, ફાવી ગયારે ફાવી. આવી ધન્યતા જીવનમાં આવવી જોઈએ તો જ સાચું જીવા ગણાય, તો જ મનુષ્ય જન્મ મળ્યો કહેવાય, ફળ્યો કહેવાય, સાર્થક કહેવાય. બાકી એળે ગયો, ફેલ ગયો, ખાડામ ગયો, જે કેવો એ ગયો. આના ઉપર એક વાત કરવી છે. મોડા ગામના દાજીભાઈ અને પૂજાભાઈની ધ્યાનથી બધા સાંભળે. આ બે ગરાસિયા હતા અને બેયને સત્સંગ હતો, સંતો મળ્યા હતા, યુવાન ઉંમર હતી અને ભગવાન પ્રગટ પુરુષોત્તમમાં નિશ્ચય થયો હતો અને હેત થયો હતો. એના બળે એના દિલમાં કાંઈક એવું થયું કે હવે ભગવાન મળ્યા, સંતો મળ્યા, સત્સંગ મળ્યો, આવી ભગવાનની સંતની સેવા મળી તો બાયડી છોકરાની સંસારમાં પડ્યા રહીને કૂટણા કૂટવાની શું જરૂર છે? હું કામ ખોટી જિંદગી બગાડવી, આવા ભગવાનને આશરે વયા જાય, આવા બ્રહ્મરૂપ સાધુ ભેળા રહીને ભગવાનની ઉપાસના કરીએ અને જીવનનું કલ્યાણ કરી નાખવું છે, કાંઈ કાચું રાખવું નથી, એવું બેન થયું મનમાં. એટલે એ બંને જણા સાધુ થવાનો વિચાર કરી અને મહારાજ પાસે ગઢડા આવ્યા.
કે સાધુ થવું છે અને પોતા પાસે કઈક જે પૈસા હશે એ લેતા આવેલા. મહારાજની આગળ દ્રવ્ય મૂકી દીધું અને મહારાજને કીધું કે આ નરસિંહ ચૌદશ આવે છે તે દિવસે હે મહારાજ, તમે અને બધાય સંતો જલેબી હાટા લાડુની રસોઈ કરો અને જમો. આ અમારું દ્રવ્ય તમને આપ્યું. મહારાજ કે સારું. પછી એ પ્રમાણે રસોઈ કરી. ભગવાન સંતો ભક્તો બધા જીમ્યા. સંધ્યા સમય થયો અને એ વખતે નરસિંહ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાયો અને એ વખતે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે ત્યાં સૌની ઉપર કૃપા કરી બે ઘડી સુધી નરસિંહ રૂપે દર્શન દીધો. કેળથી ઉપરનું શરીર સિંહનું, કેળથી હેઠેનું શરીર નરનું, એને કહેવાય નરસિંહ. એવા સ્વરૂપે ગઢડામાં મહારાજે આ નરસિંહ ચૌદશને દિવસે બધાને બે ઘડી સુધી દર્શન દીધા. એક ઘડી 24 મિનિટની થાય, બે ઘડી એટલે 48 મિનિટ, પોણો કલાક ઉપર 3 મિનિટ. બધી સભા જોઈ રહી છે. પૂજાભાઈની રસોઈ છે, આ દાજીભાઈની ને પૂજાભાઈની, મોડા ગામના ગરાસિયા છે બે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે ભગવાન નરસિંહજીના રૂપે જ્યારે ગઢડામાં સભામાં બધાને દર્શન આપ્યા ત્યારે ગોપાલ સ્વામી એવું બોલ્યા, મહારાજ પ્રહલાદજી ચિરંજીવી છે માટે એ કાયમ જીવતા રહે છે, પૃથ્વી ઉપર ફરે છે અને તે નરસિંહ ભગવાનના મુખ્ય ભગત છે. ને વાત એવી છે કે તે બલિરાજાને છોડાવવા આવેલા, હા એવી પુરાણમાં કથા છે. માટે મહારાજ આજ એમના દર્શન કરાવો ને, ભગવાનના દર્શન કરાવ્યા પણ એમના ભક્ત પ્રહલાદજીના દર્શન કરાવ્યો દો ને મહારાજ. ત્યારે મહારાજ એવું બોલ્યા કે સ્વામી, તમે તો અષ્ટાંગ યોગી છો, પૂર્ણ કામ છો, માટે સમાધિમાં જોઈ લો, સમાધિ કરીને પ્રહલાદજીના દર્શન કરી લો. ત્યારે ગોપાલ સ્વામી કે મહારાજ, હે નાથ, સમાધિમાં તો બધું દેખાય પણ પ્રત્યક્ષ મૂર્તિ નજરે જણાય તો આ હવના મનોરથ પૂરા થાય. હવના મને તો દેખાય જ છે, નરસિંહ પ્રહલાદને બધાય, પણ હું તો આ આખી સભા હારું કહું છું, સૌના મનોરથ પૂરા થાય. મહારાજ કે એવું છે કે હા મહારાજ, એકલી મારી ઈચ્છા નથી પણ નરસિંહ ભગવાન દેખાય ને ભક્ત પ્રહલાદ ન દેખાય તારા અહીં જોનારાને બધાને એમ તો થાય નરસિંહ ભગવાન આરે પ્રહલાદ તો સાંભળે જ, કે પ્રહલાદ ક્યાં છે? કેમ જે ભગવાન નરસિંહ રૂપ તો પ્રહલાદ માટે લઈને આવ્યા હતા આ બ્રહ્માંડમાં. ત્યારે મહારાજ કે ઠીક, સર્વની ઈચ્છા છે એમને, હા હા તો વાંધો નહીં. એમ કહીને મહારાજે ચપટી વગાડી અને એ જ વખતે એ સભામાં 4 મૂર્તિ પ્રગટ થઈ. પહેલાં તો મહારાજે પોતે પોતાનું જે સ્વરૂપ છે એને નરસિંહ રૂપમાં પરિવર્તિત કરીને બે ઘડી દર્શન દીધા. હવે મહારાજ પોતે તો એમને બેઠા છે ને, એમની આગળ 4 મૂર્તિ પ્રગટ થઈ, એમાં એક નરસિંહ, બીજા વામનજી, ત્રીજા પ્રહલાદ અને ચોથા બલિરાજા. આ જોડ છે નરસિંહજીના ભગત પ્રહલાદ ને વામનજીના ભગત બલિરાજા. અને પ્રહલાદ ને બલિરાજા એ તો આપણે જાણીએ છીએ, એક પેઢીના સંબંધિત. પ્રહલાદનો દીકરો વિરોચન અને એનો દીકરો બલિ, એટલે પ્રહલાદનો પૌત્ર થાય બલિ. આ બધા એટલે કે 4 મૂર્તિઓ ભગવાન શ્રીહરિની સામે આવી અને ભગવાનને નમીને એ 4ેય પરમેશ્વરની સ્તુતિ કરી છે.
આ વાત હરિલીલા મૃતમાં લખાણી છે, હું એની પંક્તિ આપની આગળ ગાઉં છું. નરસિંહને વામન એમ ગાય, સર્વે તણા સ્વામી તમે સદાય. નરસિંહને વશવર્તી છીએ, જે કામ સોંપો કરી તે હૃદયે. હે ભગવાન, તમારી આજ્ઞાને વશ વર્તનારા અમે છીએ, જે કામ સોંપો તે કરી દઈએ. પ્રસિદ્ધ છે જે પ્રધાન પુરુષ, સેવે સદા સેવકની સમાન. પ્રસિદ્ધ છે જે પ્રધાન, સેવે સદા સેવકની સમાન. પ્રસિદ્ધ છે જે પુરુષ પ્રધાન, સેવે સદા સેવકની સમાન. પ્રસિદ્ધ છે જે પુરુષ પ્રધાન, સેવે સદા સેવકની સમાન. બીજાની તોષી ગણતી ગણાય, તમે જ સર્વેશ્વર છો સદાય. અવતાર થાય, તમો વિશેલી ન થતા જણાય. જે બીજા સૌ અવતાર થાય, તમો વિશેલી ન થતા જણાય. તમે બીજામાં નહીં લીન થાવો, તમે ગણાવો. સર્વાવતારી જ તમે ગણાવો, સર્વાવતારી જ તમે ગણાવો, સર્વાવતારી જ તમે ગણાવો. સબ પર પિયા પામી, સર્વાવતારી સર્વથી પર, પુરુષ પ્રધાન વગેરે વગેરે જે કોઈ છે, ઠેઠ મહાપુરુષ સુધી, એ બધા જ તમારા સેવક છે. તો બીજાની શી ગણતરી, તમે સર્વેશ્વર છો. બધા અવતારો તમારામાંથી પ્રગટ થાય, તમારામાં લીન થાય, પણ તમે કોઈમાં લીન ન થાઓ માટે તમે સર્વાવતારી છો. એવી નૃષિ ભગવાને, વામન ભગવાને, પ્રહલાદજીએ અને બલિરાજાએ સ્તુતિ કરી. આવી સ્તુતિ સાંભળીને ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન થયા. એ જ વખતે ત્યાં સચ્ચિદાનંદ સ્વામી લક્ષ્મીવાડીએથી એક કેળના પાંદડામાં દાડમના દાણા લઈ ભગવાન શ્રીહરિને જમાડવા આવ્યા. ભગવાન શ્રીહરિને સ્વામીએ દાડમના દાણા આપ્યા, મહારાજ રાજી થયા અને ભગવાન એ દાડમના દાણા જમ્યા. અને તે ચારેય જણાને, નૃસિંહ, વામન, પ્રહલાદ, બલિને, ભગવાને મુઠ્ઠી મુઠ્ઠી દાડમના દાણાની પ્રસાદી આપી. અને આ બધું જ આખી સભા દેખે છે, અથવા તો ત્યાં જેટલા હતા એટલા બધાને આ નજરે દેખાય છે. આવી ઘટના ગઢપુરમાં ઘટી. આને કોઈ હંબક માનતા નહીં, ભગવાન હોય ત્યાં શું ન હોય. ચારેય જણાએ દાડમના દાણાની પ્રસાદી લીધી અને સૌના દેખતા એ ચારેય જણા આ દાડમ જીમ્યા. અને પછી એવું બન્યું, નૃસિંહજી અને વામનજી એ પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં લીન થયા. અને પ્રહલાદજી અને બલિરાજા એ બંને પોતપોતાને સ્થાને ગયા.
અવતારમાં અને ભક્તમાં આ જે તફાવત છે એને આપણે સમજી રાખવો જોઈએ. પરમેશ્વરની લીલા અલૌકિક છે, એમાં બધાને જેમ છે એમ ગતાગમ પડતી નથી. અવતાર હોય એ અવતારીમાં લીન થાય છે, એટલે બંને અવતારો અવતારી એવા પુરુષોત્તમ નારાયણમાં લીન થયા અને બંને ભક્તો પોતપોતાને સ્થાને ગયા એવું લખ્યું. ભગવાન વિના અવતાર ક્યારેય થાય નહીં અને અવતાર હોય એ ભગવાનમાં લીન થાય છે. અવતાર અને અવતારીને જુદા પાડવાનું કામ સામાન્ય માણસથી થાય જ નહીં. એને જુદા પાડો કેમ, એને તમે સમજી કઈ રીતે શકો? માટે એ વાત બહુ મોટાઓની હોય છે. પરંતુ ભગવાન અવતારી સ્વામિનારાયણ અને એના અવતાર એ શાસ્ત્રમાં લખેલું છે, એટલે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણને સર્વ અવતારના અવતારી અને બીજા બધા એના અવતાર આ વાતને પાકી કરી સર્વોપરી નિષ્ઠા દ્રઢ રાખવી. પરંતુ સમજ્યા હણ્યા વગરનું કાંઈ બીજું ડાપણ કરવા જવું નહીં. આપણે જે દેખ્યું નથી એની હોશિયારી આપણે મારવી નહીં. આપણે જેમ છે એમ જેથી આપણી આંખે બાળીએ તેથી પછી જે પ્રતિપાદન કરવું હોય કે જે બોલવું હોય એ છૂટ. પણ એના પહેલાં જે કોઈ માણસ બકવાસ કરે છે એ હેરાન થાય છે. જન વિસ્મિત જોઈ સૌ થયા, ગૃહી સંતો લલિતા તથા જયા, સર્વોપરી શામ જાણિયા, મહિમા શ્રી હરિના વખાણિયા. હરિલીલામૃત જેવા પ્રસિદ્ધ ગ્રંથમાં આ પંક્તિઓ છે કે આવી રીતનું જ્યારે આશ્ચર્યકારી ચરિત્ર બધાએ જોયું ત્યારે સર્વે હરિભક્તો, સર્વે ગ્રહસ્થો અને સર્વ જયા લલિતા આદિ બહેનો ખૂબ વિસ્મિત થયા. એમને ઘણું બધું આશ્ચર્ય થયું, એ બહુ નવીન લાગ્યું. અને એમાંથી એને શું સમજાણું ને શું પકડાણું એ પણ બતાવ્યું. સર્વોપરી શામ જાણ્યા, એણે ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી સર્વના ઉપરી જાણ્યા, એની ઉપર કોઈ નહીં. મહિમા શ્રી હરિ ના વખાણ્યા, ભગવાનનો મહિમા પછી એ લોકોએ ખૂબ વખાણ્યો. અને એવા ભગવાન સ્વામિનારાયણને જે સંત પામ્યા છે એ સહજતામાં આવું ગાય એમાં હું નવાય. મેં તો સબ પર પિયા પામી રે, મેં તો સબ પર પિયા પામી રે, કહો રહી મેરે કછુ ખામી રે, મિલે નિષ્કુળ આનંદ કે જો સ્વામી રે, મિલે નિષ્કુળ આનંદ કે જો સ્વામી રે, મેં તો સબ પર પિયા પામી રે, સબ પર પિયા પામી રે. સખી દેખો મેરે બડે ભાગ્ય રે, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, દિનો શ્યામ સલુણે મોકુ સ્વાંગ રે, દિનો શ્યામ સલુણે મોકુ સ્વાંગ રે, પર પિયા પામી રે, મેં તો સબ પર પિયા પામી રે, હવે જે મોડા ગામના દાજીભાઈ ગરાસિયા અને પૂજાભાઈ ગરાસિયાની રસોઈ હતી ને આ બધી ઘટના ઘટીને આ બે જણા સાધુ થવા આવ્યા હતા ને આ બધું જોઈને એમને તો એટલો બધો ઉમંગ વધી ગયો કે એની કોઈ સીમા નહીં. ભગવાન શ્રીહરિને વિનંતી કરીને પરમાત્માએ વિનંતી સ્વીકારી લીધી છે. દાજીભાઈને ભગવાન સ્વામિનારાયણે સાધુ કર્યા ને એનું નામ પાડ્યું સ્વામી અક્ષરાનંદ. અને આ અક્ષરાનંદ સ્વામીને મહારાજે સાધુ કર્યા પછી તરત જ વડતાલના મહંત નીમ્યા હતા. ઘણા વર્ષ સુધી આ વડતાલ મંદિરના મહંત રહ્યા હતા.
અને પછી એને જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની પાસે ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યા, પછી ત્યાં રહ્યા હતા. અને જે પૂજાભાઈ ગરાસિયા હતા એને મહારાજે સાધુ ન કર્યા, એને પાર્ષદ કર્યા, ત્યાગી તો કર્યા. અને એ હંમેશા ગઢડામાં રહ્યા હતા અને બંનેએ બહુ સેવા કરી અને પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. વાત આમ છે, આવડે તો જીવનું કલ્યાણ થાય, ન આવડે તો કઠણાય. આવા સર્વોપરી ભગવાન મળ્યાને જો જીવનું કલ્યાણ આપણે ન કરી શક્યા તો આપણો અવતાર ફેલ છે એમ સમજો. હવે એક વાત કરીને પછી આપણે પૂરું કરી. સંવત 1914 સાલ હાલતી હતી અને એ વખતે એકવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા હતા. ત્યાં નરનારાયણ દેવના દર્શન કરી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને મળી અને સભા મંડપમાં ત્રીજે માળે એમને ઉતારો આપ્યો હતો ત્યાં જઈને ઉતર્યા. અને બીજે દિવસે ચોકમાં ચંદની હેઠે સભા થઈ હતી. ચોકમાં ચંદની બાંધેલી, ચંદની કહીએ આપણે, એને હેઠે સભા થઈ. તે વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને એમ કહ્યું, સ્વામી હે આજ તો તમે આવ્યા છો તો મહારાજની વાતો કરો, આ તમારો વારો. મોટા મોટા સાધુને આમ વાતો કરવા ત્યાં હંમેશા બેસાડતા હશે, એમાં કાંઈક આજ તમારો વારો એવી વાત હાલતી છે. એટલે આચાર્ય કે આજ તમારો વારો. પછી સ્વામી ખુરશી ઉપર બેસી અને માંડ્યા વાતો કરવા. એમાં એવું બોલ્યા, આંકડાય સ્વાહા વાંકડાય સ્વાહા. એ સાંભળી અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી એ હું સમજું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, આંકડાય એટલે પ્રકૃતિ પુરુષમાંથી જે કાંઈ થયેલ છે તે બધાને કાળના કોળિયા જેવું સમજવું ને તેમાં ક્યાંય પ્રીતિ ન રાખવી, એ આંકડાય સ્વાહા. એટલે સમજ્યા કે ન સમજ્યા? તમે આંકડો તમે જોયો, એને ફળ આવે કેરી જેવું જોયું, એમાં ક્યારેય કેરી જેવો રસ આવે પણ ફળ કેરી જેવું જોયું. પણ એ આંકડાના ફળમાંથી ધોળું ધોળું તૂર નીકળે, હાવ હળવું ફોફા જેવું, એનાથી હળવું જગતમાં કાંઈ નહીં. આપણે કે હળવો તૂલ હતો, એ તૂલ એટલે ઉડી, એના પરથી નામ પડી ગયું. હવા મૂડ્યા કરે, હેઠું ન આવે ને તમે ઉડાડો ને તો એટલું બધું હળવું હોય તો હવામાં હવા મૂડ્યા કરે. આ ઉપરથી મને એવું લાગ્યું કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું આંકડાના તૂર જેવું તમારે સમજવું, હાવ હળવું. આપણે બહુ ભારે સમજીએ છીએ ધનને, સ્ત્રીને, માનને, બંગલાને, બહુ ભારે સમજીએ છીએ કે એ ક્યાંથી, એ ક્યાંથી. ઓહો, સ્વામી એમ કહે છે આંકડાય સ્વાહા, એ બધું તમારા આંકડાના તૂર જેવું સમજવું પ્રકૃતિ પુરુષ સુધી. આ આંકડાય સ્વાહાનો અર્થ કર્યો. પછી આચાર્ય કે વાંકડાય સ્વાહા એટલે? તો કે વાંકડાય સ્વાહા એટલે અનંત કોટી બ્રહ્માંડને વિશે જે 10-10 મૂર્તિઓ છે તે બધી મહારાજની આજ્ઞા ઉપાસના એ કરીને મોટપને પામી છે ને મહારાજનું દીધેલું કળેથું ખાય છે. આ વાંકડાય સ્વાહા. એટલે ભાઈ વાંકડાય સ્વાહા એટલે કે આ વાત બહુ વાંકી છે, ગળે ઉતરે એવી નથી, એને વાંકી કહેવાય. સીધું હોય ગળે ઉતરે, આંકવું કેમ ગળે ઉતરે? જેમ તમને જે બીજા શાસ્ત્રો સપોર્ટ ન કરે, કોઈ માણસ સપોર્ટ ન કરે, જે કાંઈક આગવી અને વિશિષ્ટ ઘરની વાત હોય અને બીજાને એ બહુ વાંકી સૂકી લાગે ગળે ઉતરે ને એવી વાત, પણ હવે એ વાત તો છે જ, જ્યાં હોય ને આ વાત આવે છે, આને કોઈ નકારી કેમ શકે? હા, એ વાંકડાય સ્વાહા. આંકડાય સ્વાહા, વાંકડાય સ્વાહા. બોલો. હે મહારાજશ્રી, એવી શ્રીજી મહારાજની મોટપને સમજવી,
આમ વાતો કર્યો. આ સાંભળીને ઘણાને ઉપાસના સમજાણી ઢડતા થઈ અને 5 દિવસ સુધી આવીને આવી વાતો ત્યાં સભા મંડપમાં ખુરશી ઉપર બેસીને પડકારા બંધ ધબધબાવી સમજ્યા. સોરઠી સિંહ ન્યા રણક્યો, ડણકારા દીધા, એમાં કાંઈકનું કલ્યાણ થઈ ગયું. હવે આ બધી બડે કી બાત હૈ. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, બધા કે સબ કહત, સબ કારણ અવતાર. તિન સે દેખે પાર ધર્મ કુંવર ઘન શ્યામ કો. સમાધિમાં કોઈ ગયા એણે એનાથી પર ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામને જોયા. હવે એણે જોયા, એણે જોયું સાહેબ, જોયું. એ આવીને કહ્યું, ગ્રંથમાં ક્યાંક લખાણું છે? એણે એવું જોયું, એને દેખાણું, એને માટે એ વાત સત્ય છે. આપણે એવી સ્થિતિ થાય તો આપણને જે છે એ દેખાય, ખોટું તો દેખાય નહીં. આ હરિચરિતામૃત સાગરનો સોરઠો છે. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, બધા કેસ. પરંતુ હવે કરવું હું, તિન સે દેખે પાર ધર્મ કુંવર ઘન શ્યામ કો. બધા કે છે એ વાત સાચી, આપણે એની કઈ ના પાડતા નથી, પણ હવે કરવું હું, દેખાણું આવું, દેખાણું આવું. હવે એ દેખાણું એને તમે કેમ ખોટું કહો? અને કદાચ તમારે જે કહેવું એ કહી દો, પણ જેને નજરે દેખાણું છે એ કેવી રીતે એને ખોટું માને? પહેર્યું હાવ આખો આંખે. વાત આમ છે, વાંકડાય સ્વાહા, હું હાવ વાંકું છે, ગળામાં ભરાય એવું, મોત થાય એવું. સીધાને ગોળ લાડુ મોટો જો ચાંદ્રાયણનો એક કોળિયો સમજીને લેવાય જાય ને એ કડક હોય ને, તોય મોત થાય એવી દિશા થાય. આ તો એથી હાથ ઘણું કડક, પ્રાણ નીકળી જાય એવું. એટલે વાંકડાય સ્વાહા. અને જગત પ્રકૃતિ પુરુષ સુધીનું તૂલ જેવું માનું આંકડાને, એટલે આંકડાય. આપણને યાદ રહી ગયું. એટલે પેલા ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન દીધા, અલા ભલા માણા આ શું ગોટે ચડ્યા, અમારે સ્વામી કે સ્વામી હે તે હું તમને જે ઓલા બ્રહ્મચારી વનમાં જ ફરતા ફરતા આવીને મળ્યા ને ગાદીએ બેહાડી દીધા, નીલકંઠ નામ સહજાનંદ પાડવી, અમારે સ્વામી કે સ્વામી હે. હવે એ લખાણો છે, કારણ કે આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના ચેલા ને મુક્તાનંદ સ્વામી રામાનંદજીના ચેલા, એટલે પોતાના ગુરુએ જે વાત કરેલી તે કરેલી. આધારાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીને વાત કરેલી, મુક્તાનંદ સ્વામીએ આધારાનંદજીને કરેલી, આધારાનંદ સ્વામીએ સાગરમાં લખેલી, સાગરમાં લખેલી જ મેં તમારા આગળ વાંચેલી વાત. આમ થયેલી વાંકડાય સ્વાહા. હવે તમને ગળે ઉતરે કે ઠેકાય એ તમારે જોવાનું. મેં તો આવેલી તો વાંચેલી, અમારો વાંચવાનો ધર્મ, તમારા હા ભળવાનો ધર્મ, માનવું ન માનવું એ તમારી ને અમારી મરજી, ધર્મ બજાવવાનો. સાંભળ્યું હું વાંકડાય સ્વાહા, આંકડાય સ્વાહા. બે વસ્તુ ભારે બહુ છે. સર્વોપરિ અવતાર અક્ષરધામ કે ધની હરિ, સર્વોપરિ અવતાર અક્ષરધામ કે ધની હરિ. અરે નહીં આયે કોવાર, આયેંગે કહાં સે પ્રભુ, નહીં આયે પૂછવાનું નહીં કઈ, આમાં સાંભળવાનું.
આ બધી એમની અનુભૂતિ છે, તમને ગળે ઉતરે હલવાય એ તમે જાણો. એ કે છે નહીં આયે કોઈ વાર, એ ક્યારે આવ્યા નથી આ બ્રહ્માંડ. આયેંગે કહાં સે પ્રભુ, આવશે ક્યાંથી? અને એ નહીં તમારે પૂછવાનું, તો આવ્યા એ કોણ એને પૂછો. જેણે આવી વાત કરી એને પૂછો, એને ખબર. મેં તો આવ્યું તો વાંચ્યું, વાંકડાય સ્વાહા. તમે જાણતા હો તો કહો, તમારે આવે તો વાંચવું છે, સાચું આવે તો વાંચવું, વાંચવામાં બાદ નહીં. પણ જ્યાં સુધી પોતાને અનુભવ થયો હોય ત્યાં સુધી કહેવાય, પણ જે અનુભવ ન હોય ને ખાલી શબ્દો ઉપર જે પડકારા કરવાના હોય તો એમાં વાંચાય ખાલી, બીજું બહુ ડાપણ ન કરાય. મોટાની વાત મોટા જાણે, આપણે નકામાં ગોટે સડી. આયે કોવાર, આયેંગે કહાં સે પ્રભુ. આયે કોવાર, આયેંગે કહાં સે પ્રભુ. ક્યાં લખ્યું છે આ? સાગરમાં. ક્યાં? સાગર. હરિચરિતામૃત સાગરના આ સોરઠા છે. જ્ઞાન જીવનના નહીં, આધારાનંદજીના છે. આધારાનંદજીને સમજણ હોય, એવું લખ્યું હોય, તમને એની સમજણ ભાવે તમારે રાખવી, નહીં તો ન રાખવી. આપણને ક્યાં કોઈ બાપના સામતે છે? આ જગતમાં હજારો માણસ ભૂત ભૈરવની ઉપાસના કરે છે, તાંત્રિકો પણ છે, મળદાને ચૂંટીને ખોપરી ઉપર બધી આરાધનાઓ કરે છે. આપણે કંઈ ના પડી, જેને જે અનુકૂળ આવે એમ એ કરે. પણ આધારાનંદ સ્વામીને કંઈક આવું સમજાણેલું ને એને અનુકૂળ આવેલું એટલે એણે આ બધું વાંકડાઈ સ્વાહા કરેલું. ગુણાતીતાનંદ સ્વામીનું એવું, ગોપાલનંદ સ્વામીનું એવું, હવે એ બધાનું એવું, આપણું કેવું એ આપણે જોવાનું. માતાજીને માનતા હોય એનું એવું, કોઈ બાપુને માનતા હોય તો એનું એવું. જ્યાં જેની શ્રદ્ધા, જ્યાં જેને મનાણું, જે જેને ગળે ઉતર્યું, બરાબર છે. ઘણા તો ભૂત ભૈરવને એને સર્વોપરી કેસ, એવું મોટું વાંકવું એને ગળે ઉતર્યું, બોલો વાંકડા આવી, આવું ખોટું વાંકડું એને ગળે ઉતર્યું. ઘણા તો કર્મને સર્વોપરી કેસ, ભગવાન જ માનતા નથી, બોલો આ કેટલું બધું વાંકવું, તોય ગળે ઉતરી ગયું. કર્મવાદીઓ છે કે નહીં, આખા સંપ્રદાયો છે કે નહીં, જેને મતે જ ભગવાન નથી, કર્મ જ ભગવાન. આ એટલું બેહદ વાંકું બધાએ સ્વીકાર્યું ને ઉતર્યું ને એવા તો હજારો માણસો છે, અને હજારો મંદિર ડેરા છે, અને લાખો લોકો યાત્રા કરે છે ને પગપાળા જાય છે, ને એમાં કેટલાય ત્યાગી છે, સપલે બેરતા નથી, વાનમાં બેરતા નથી. એવું જબર વાંકું ગળે ઉતર્યું કે ન ઉતર્યું? હવે આ વાંકું ગળે ઉતરે તો ઉતરે, નકર કાંઈ નહીં. બીજું શું? સર્વપરી અવતાર, અક્ષરધામ કે ધની હરિ. સર્વપરી અવતાર, અક્ષરધામ કે ધની હરિ. અરે નહીં આયે કૌવાર, નહીં આયે કૌવાર, આયેંગે કહાં સે પ્રભુ. આયેંગે કહાં સે પ્રભુ, વો તો આયે ऐसे भगवान महिमा रख सेवा करे. ऐसे भगवान महिमा रख सेवा करे. और धरे सदा सब ध्यान, धरे सदा सब ध्यान, प्रसन्नता हित यत्न करे. प्रसन्नता हित यत्न करे, सब પ્રસન્નતા હિત યત્ન કરે. પ્રસન્નતા હિત યત્ન કરે. ભગવાનને આવા સર્વોપરી જાણીને કોકની હારે બાંધવા જવાનું આમાં નથી લખ્યું. આમાં એમ લખ્યું, જાણી એસે ભગવાન, આવ્યા નથી ને આવશે નહીં, આવા સર્વોપરી ભગવાન જાણીને મહિમા રખ સેવા કરે.
મહિમા રાખીને સેવા કરો, પાછા લઠ્ઠા લઠ્ઠી ન કરો. પછી શું કરવાનું? તો કે સેવા કરીને ઠાકો, ધરે સદા સબ ધ્યાન. બસ ધ્યાન ધરો સદા. સદા કાળવાચક શબ્દ છે. અખંડ, સદાનો અર્થ શું થાય? અખંડ, અવિરતમ, સતતમ, કન્ટિન્યુ, આપણી ઇંગ્લિશ નોન સ્ટોપ. ધ્યાન કરો સબ, બધા જ ધ્યાન કરો. આમ સમજીને, આ તો થોડાક ભગવાન સર્વોપરિ સમજાય ને કંઈક મહિમા સમજાય એટલે પછી બાયુ સડાવે, હું સમજુ એમ તું નો કેમ સમજ, એટલે ભાઈ હવે સમજાય અળવે અળવે, નાય સમજવું જ પડે, વાંકડાય સો હા ઉતરવું જ પડે, એટલે વાંકડું નો ઉતરે વાર લાગે, એટલા ભાગ્ય હોય તો થાય ને. અને પાછું એ ધ્યાન કરવાનું એ પણ કોઈને દેખાડવા નહીં, પ્રસન્નતા હિત યત્ન કરે. પ્રસન્નતા માટે જ કરવાનું ભગવાન. તો કે પણ ભગવાન દેખાય નહીં તો અલા ભાઈ દેખાય જેવું નહીં, યત્ન કરે, યત્ન કરો, મહેનત કરો, દેખાય ન દેખાય એ ભગવાન જોશે. તમે એને વળગોમાં દેખાય તો જ ધ્યાન કરવું, ન દેખાય તો એ કર્યા કરો. ભગવાન કાંઈ તમારી મહેનતને નિષ્ફળ થવા દેશે? આવી મોટી આ વાતું છે ભાઈ. બોલો, નિષ્કળાનંદ સ્વામીની કલમે લખાયેલ પદ ઉપર મેં તમે થોડુંક અત્યારે વિવરણ કર્યું. મેં તો સબ પર પિયા પામી રે, કહો રહી મેરે કછુ ખામી રે, મિલે સહજાનંદ કેજો, ઓહો મિલે નિષ્કુલાનંદ કેજો સ્વામી રે, મિલે નિષ્કુલાનંદ કેજો સ્વામી રે, મિલે નિષ્કુલાનંદ કેજો સ્વામી રે. સખી દેખો રે, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, દિનો શામ સલોણે મોકુ સ્વાંગ રે, સખી દેખો બડે મેરે ભાગ્ય રે, સખી દેખો મેરે બડે ભાગ્ય રે, સખી દેખો રે મેરે બડે ભાગ્ય રે, સખી દેખો મેરે વાલા ભક્તો. અહીંયા એક પદ પૂરું થયું, આપણે આવા હોળ પદ રાખવાના છે. હવે થાય એમ કરી વાંકડાય સ્વાહા, પદ બીજું ખાલી અમતું સેમ્પલમાં. મોય પિયા મિલે મન માને રે, 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 ધન જીવન મેરા કરી જાને રે, ધન જીવન મેરા કરી જાને રે, ધન જીવન મેરા વો કરી જાને રે, જાને રે, ધન જીવન મેરા કરી જાને રે, ધન જીવન મેરા કરી જાને રે. મોય પિયા, મોય પિયા મિલે મન માને રે, 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 મોય પિયા મિલે મન માને રે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે આ અવસર, કરુણાનિધિ કરુણા બહુ કે દે, બાલ કરુણા બહુ કે દે, મુક્તાનંદ કાય મુક્તિ, મુક્તાનંદ કાય મુક્તિ, સુગમ કરે સિદ્ધ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે, ઓમ જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય.